नमस्कार विद्य मित्र गुरुनिय विषय अर्थशास्त्र चैप्टर नंबर बे माहिती नो निरूपण अगौना लेक्चर नी अंदर आपणे केटलाय शब्दों की समझूती मेळवी एमां मध्य किंमत केवी रीते शोधाय उद्वसीमा बिंदु केवी रीते शोधाय उद्वसीमा बिंदु केवी रीते शोधाय त्यार पछी वर्ग लंबाई केवी रीते शोधाय एनी पण आपणे वात करी विद्यार्थी मित्रों હવે આપણે પણ જાણીએ છીએ કે જ્યારે પણ તમને માત્ર વર્ગ લંબાઈ આપેલી હોય તો એના આધારે વર્ગોની સંખ્યા કેવી રીતે નક્કી કરી શકાય એના માટેનું આપણે એક સૂત્ર પણ આપણે જોયું. માની લો કે વર્ગ લંબાઈ આપી છે અને વર્ગોની સંખ્યા શોધવી છે તો વર્ગોની સંખ્યા બરાબર શું આપણે લેતા હતા વિસ્તાર ભાગ્યા વર્ગ લંબાઈ આનો ઉપયોગ કરી અને આપણે વર્ગોની સંખ્યા શોધી. જો વર્ગોની સંખ્યા આપી હોય વર્ગ લંબાઈ શોધવાની હોય તો વર્ગ લંબાઈ બરાબર વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા આવી રીતે આપણે શોધી શકીએ છીએ અને એના આધારે મધ્ય કિંમત કેવી રીતે શોધાય અધસીમા બિંદુ કેવી રીતે શોધાય ઉધ્વસીમા બિંદુ કેવી રીતે શોધાય એવા કેટલાય શબ્દોની આપણે સમજૂતી મેળવી એને તમે બુકના આધારે લેક્ચરના આધારે તમે અભ્યાસ કરજો. હવે આપણે આગળ વધીએ છીએ અને આપણે એક શબ્દ આવે છે અને એ શબ્દ છે સંચયી આવૃત્તિ જેને ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી તરીકે ઓળખવામાં આવે છે. હવે સંચયી આવૃત્તિના આધારે આપણે આગળ વધવાનું થાય એટલે સંચયી આવૃત્તિના જે બે પ્રકાર છે એની આપણે વાત કરવાની છે પણ એ પહેલાં આપણે જાણવું જરૂરી છે કે સંચયી આવૃત્તિ એટલે શું. તો જો મિત્રો કે ચલતી પણ તે વર્ગની આવૃત્તિ અને તેની આગળની બધી જ કિંમત તે વર્ગોની આવૃત્તિઓના સરવાળાને સંચયી આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે એટલે જે કોઈ ચલ કિંમત એટલે અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય કે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય એના આધારે અહીં આપણે સંચયી આવૃત્તિ કે કોની કહેવાય એની આપણે વાત કરી લઈએ. એટલે કે ચલ કિંમત તો ચલ કિંમત એટલે અસતત આવૃત્તિ વિતરણ ચલ કિંમત કે વર્ગની આવૃત્તિ એટલે જે વર્ગો આપ્યા હોય એની આવૃત્તિ અને તેની આગળની બધી જ કિંમત કે વર્ગોની આવૃત્તિ એટલે જે ચલ કિંમત આપી હોય તે અને તેની અગાઉના બધા જ ચલ કિંમતની આવૃત્તિઓનો સરવાળો અથવા તો સતત આવૃત્તિ વિતરણમાં જે આવૃત્તિ એટલે કે વર્ગોની આવૃત્તિ આપી હોય તે અને એની અગાઉના વર્ગોની આવૃત્તિઓનો કે આપણે સરવાળો કરતા જઈએ અને આ સરવાળાને આપણે સંચયી આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે અને એના માટેનો આપણે સંકેત આપીશું સીએફ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી તરીકે ઓળખીશું જેને સંચયી આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે કોઈ આપેલી કોઈ આવૃત્તિ એની આવૃત્તિઓનો ક્રમ જે તે ચલ કિંમતની આવૃત્તિ અને એના અગાઉમાં જે અવલોકનો હોય એ અવલોકનોની આવૃત્તિઓનો આપણે ક્રમશઃ સરવાળો કરતા જઈએ આ સરવાળાને આપણે સંચયી આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે અથવા તો સતત આવૃત્તિ વિતરણ એટલે કે વર્ગો આપેલા હોય અને એની આવૃત્તિ આપી હોય એટલે જે તે વર્ગની આવૃત્તિ અને એની અગાઉના વર્ગોની જે આવૃત્તિ છે એનો જે સરવાળો થાય આ સરવાળાને સંચયી આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે અસતત આપ્યું હોય તો અસતત સંચયી આવૃત્તિ વિતરણ અને સતત આપેલું હોય તો સતત આવૃત્તિ વિતરણ તરીકે એ ઓળખવામાં આવે છે. હવે સંચયી આવૃત્તિ આપણે બે સ્વરૂપમાં શોધીશું. બે સ્વરૂપ કયા? એક આવશે થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ વિતરણ અને બીજું આવશે થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. હવે એનો ઉપયોગ કરી અને આપણે દાખલાઓની ગણતરી કરવાની થશે. પરીક્ષામાં અવારનવાર આ સ્વરૂપનો દાખલો પણ પૂછાય છે એટલે તમારે ધ્યાનમાં રાખવાની. હવે થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ કોને કહેવાય અને થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ કોને કહેવાય એના વિશેની આપણે વાત કરીશું. તો પહેલાં જોઈ લો થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ તો આપેલ ચલ કિંમત કે આપેલ વર્ગની ઉદ્ભવસીમા બિંદુથી ઓછી કિંમત ધરાવતા અવલોકનોની સમાન કે બધી જ કિંમતો કે વર્ગોની આવૃત્તિઓનો જે સરવાળો છે આ સરવાળાને થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ વિતરણ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી વખતે આપેલ ચલ કિંમત કે આપેલ વર્ગની ઉદ્ભવસીમા બિંદુથી ઓછી એટલે અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું બે બાબતો છે.
બંનેને સાથે લીધી લાશ કે અસતત આપૂર્તિ વિતરણ આપેલું હશે તો તે આપણે ચલ કિંમત લઈશું અને ચલ કિંમતની જે કોઈ આપૂર્તિ આપેલી હોય તે બરોબર છે એટલે ધ્યાનમાં જો આપણે જો અહીંયા બંને ભાગમાં અલગ વેચીશું અહીંયા આપણે ચલ કિંમત એથી ઓછી કિંમત ધરાવતી અવકળોની સમાપ્તિ આવૃત્તિઓનો સરવાળો એટલે જે ચલ કિંમત આપેલી હોય એની જે આવૃત્તિ આપેલી હોય એ આવૃત્તિથી ઓછી જે ચલ કિંમત ધરાવતી જે આવૃત્તિઓ છે એમનું જે આપણે સરવાળો કરતા જઈશું એ સરવાળાને તે ઓછા પ્રકારની સંચય આવૃત્તિ કહીશું હવે જો વર્ગો આપેલા હોય તો વર્ગોને આધારે તમારે શું લેવું પડશે ઉધ્વસીમા બિંદુ કે ઉધ્વસીમા બિંદુ લેવું પડે તો અહીંયાથી ઓછા પ્રકારને શોધવાની આવે તો આપણે શું લઈશું ત્યાં ઉધ્વસીમા બિંદુથી ઓછી કિંમત ધરાવતી એ જે વર્ગોની આવૃત્તિઓનો જે સરવાળો છે એને આપણે કયા નામે ઓળખીશું કે ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે માની લો કે જે અસતત આવૃત્તિ વિતરણ આપેલું છે અને અસતત આવૃત્તિ વિતરણમાં આપણે ઉદાહરણ લઈ અને આપણે દાખલાની ગણતરી કરીશું એટલે તમને એ વધારે ખ્યાલ આવશે તો અહીંયા તમે જુઓ કે ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ વિતરણ કેવી રીતે મેળવાય બાજુમાં આપણે ઉદાહરણ લીધેલું છે અને ઉદાહરણને આધારે એ તમને વધારે ખ્યાલ આવશે કે બાળકોની સંખ્યા એક જીરો બાળક એક બાળક બે બાળક અને ત્રણ બાળક હવે કુટુંબોની સંખ્યા કેટલી તો જીરો બાળક ધરાવતા કુટુંબો દસ એક બાળક ધરાવતા પચીસ કુટુંબ બે બાળક ધરાવતા બાર કુટુંબ અને ત્રણ બાળક ધરાવતા એવા ત્રણ કુટુંબ છે આવા કુલ પચાસ કુટુંબની આપણને વિગત આપેલી છે હવે આપણે એની સંચયથી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ એ વિતરણ લેવાનું થાય તો કેવી રીતે તો પહેલાં અહીં આપણે થી ઓછા પ્રકારનું લઈએ છીએ પછી આપણે થી વધુ પ્રકારનું લઈશું એટલે અહીંયા તમારે લેવાનું તો છે જીરો કે તેથી અહીંયા સામાન્ય રીતે ઓછા પ્રકારનું લેવામાં થાય કે જીરો કે તેથી ઓછા પ્રકારની અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું આપણે કોને લેવાનું થશે જીરો કે તેથી ઓછી સંચયી આવૃત્તિ તો જીરો થી જીરો કે તેથી ઓછી કે છે તો આપણે આપણે એને લખીશું અહીંયા દસ લખવામાં આવશે હવે ત્યાર પછી આવશે એક કે તેથી ઓછી એક કે તેથી ઓછી કેટલી આવશે એક કે તેથી ઓછી એનો મતલબ કે જીરોનો પણ આપણે સમાવેશ કરવો પડે એટલે જીરોની કેટલી આવશે દસ અને એકથી ઓછી આવશે પચીસ એટલે દસ વત્તા પચીસ એટલે ટોટલ થશે કેટલી એ પાંત્રીસ થશે એ તમારે ધ્યાનમાં રાખવાની થશે હવે શું આવે બે કે તેથી ઓછી બે કે તેથી કે તેથી ઓછી નહીં શબ્દ પર ધ્યાનમાં રાખજો બે થી ઓછી આવે તો જીરો ને એક જ આવશે બે કે તેથી ઓછી આવે એટલે બેનો પણ સમાવેશ કરવાનો હવે તમારે ત્યાં શું કરવાની તો જીરો ની આવૃત્તિ કેટલી લખશો દસ એક ની આવૃત્તિ પચીસ અને બે ની આવૃત્તિ કેટલી લખવાની થશે બાર લખવાની થશે એટલે બધાનો સરવાળો કરશો તો કેટલો આવશે સુડતાલીસ આવશે હવે અહીંયા લખવાનું થશે ત્રણ કે તેથી ઓછી અહીંયા તમારે શું કરવાની ત્રણ કે તેથી એટલે અગાઉની બધી જ આવૃત્તિઓનો સરવાળો તમારે લેવો જ પડે એટલે જીરોની કેટલી લખશો દસ એકની આવૃત્તિ પચીસ બેની આવૃત્તિ બાર અને ત્રણની આવૃત્તિ ત્રણ તો કેટલા થશે પચાસ અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું કે જ્યારે પણ સંચયી આવૃત્તિ છેલ્લા વર્ગની કે અવલોકનની કિંમત આપણે લખીએ અને એનો જે સરવાળો આવે એ કુલ સરવાળાની બરાબર હોવો જોઈએ તો જ તમારી ગણતરી સાચી જો સરવાળો ઓછો કે વધારે થાય તો સમજી લેવાનું કે આપણી ગણતરીમાં કોઈક જગ્યાએ ભૂલ છે એવું આપણે કહી શકીશું તો અહીંયા ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો કે ઓછા પ્રકારની સંચયી આવૃત્તિમાં એટલે જે તે ચલ કિંમતની આવૃત્તિ કે તેથી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ એટલે કે આવૃત્તિઓનો જે સરવાળો બતાવે તેનાથી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા પહેલાં જીરો કે તેથી ઓછી તો એની જે આવૃત્તિ હોય પહેલાં લખી દઈશું
ત્યાર પછી એક કે તેથી ઓછી એનો મતલબ આ એક કે તેથી ઓછી એટલે જીરો આવૃત્તિનો પણ સરવાળો લેવો પડે કારણ કે એકથી ઓછી બતાવે છે એટલે એકની જીરોની આવૃત્તિ 10 અને એકની આવૃત્તિ 25 એટલે 35 થશે હવે બે કે તેથી ઓછી તો જીરો પણ આવે એક પણ આવે અને બે પણ આ બધી જ આકૃતિઓનો સરવાળો લેવાનો એટલે 10 વત્તા 25 વત્તા 12 એટલે સરવાળો થશે 47 અને ત્રણ કે તેથી ઓછી આવે તો તમારે ત્રણ કે તેથી ઓછી એટલે જીરો આવે એકની આવૃત્તિ અને બેની આવૃત્તિની સાથે ત્રણની આવૃત્તિનો પણ સરવાળો થશે એટલે બધાનો સરવાળો એ 50 થશે એટલે એનો મતલબ ટૂંકમાં થી ઓછા પ્રકારની આવૃત્તિમાં ચડતા ક્રમમાં જશે આટલું ધ્યાનમાં રાખવાનું થી ઓછા પ્રકારની આવૃત્તિ વિકર્ણ આપણે જ્યારે શોધવાનું થાય તો કેવા પ્રમાણમાં જશે ચડતા ક્રમમાં જશે ચડતા ક્રમમાં એટલે પહેલા લઈશું તો પહેલાની આવૃત્તિ પછી બીજાની આવૃત્તિનો સરવાળો ત્રીજો આવે તો ત્રીજી આવૃત્તિનો સરવાળો ચોથી આવે તો ચોથી આવૃત્તિનો સરવાળો આમ ક્રમશઃ બધી જ આવૃત્તિઓનો સરવાળો કરીએ જે એમની બરોબર થાય તો અહીંયા તમને ખબર પડી ગઈ હશે કે ઓછા પ્રકારની સંચય આવૃત્તિ તો એમાં જે તે ચલ કિંમતની આવૃત્તિ અને તેનાથી ઓછી બધા જ ચલની આવૃત્તિઓનો સરવાળો એટલે સંચય આવૃત્તિ વિતરણ અહીં આપણું ઉદાહરણ છે એ ઉદાહરણ દ્વારા તમને સમજાવી દીધું કંઈક તમને ખબર પડી ગઈ હશે હવે આપણે આગળ વધવાનું થાય છે હવે આપણે થી વધુ પ્રકારની જોવાની હશે ત્યાં મિત્રો જુઓ થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ વિતરણ શોધવાની થાય તો અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું થી વધુ બતાવે છે હવે માની લો કે અહીંયા પહેલી આપણે બાળકોની સંખ્યા ચલ કિંમત જીરો છે જીરો કે તેથી વધુ એવું લખીશું પહેલામાં આપણે શું લખતા હતા જીરો કે તેથી ઓછી લખતા હતા અહીંયા તમારે શું લખવાનું થશે જીરો કે તેથી વધુ જીરો કે તેથી વધુ એટલે બધાનો સરવાળો ત્યાં આવી જાય છે એટલે ત્યાં શું આવશે 10 વત્તા 25 વત્તા 12 વત્તા 3 = 50 આવશે થી વધુમાં તમામે તમામ આવૃત્તિઓનો સરવાળો લખવાનો થશે ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો થી ઓછામાં ક્રમશ આપણે સરવાળો કરતા જઈશું થી વધુમાં સરવાળો બધાનો પહેલો આપી દઈશું જેમ જેમ આગળ વધતા જઈશું એમ અગાઉની જે ચલ કિંમત છે એની આવૃત્તિ ક્રમશ ઓછી થતી જશે એટલે અહીંયા જીરો કે તેથી વધુ એનો મતલબ કે જીરો કે તેથી વધુ આ તમામે તમામ આવૃત્તિઓનો એ સરવાળો તમારે કરવાનો થશે એટલે અહીંયા 10 વત્તા 25 વત્તા 12 વત્તા 3 એટલે જે ટોટલ આપ્યું હોય એ તમારે લખી દેવાનું ચલો ખબર પડી ગઈ વાત ઓકે ચલો હવે અહીંયા લખીશું એક કે તેથી વધુ ધ્યાન રાખજો હવે એક કે તેથી વધુ એવું કહે છે એનો મતલબ એવો થાય છે કે જીરોની આવૃત્તિનો સમાવેશ આપણે કરવાનો નથી એટલે જે કુલ આવૃત્તિ છે એમાંથી કોની આવૃત્તિ ઓછી થશે જીરોની જે આવૃત્તિ છે એ આપણે લખવાની થશે નહીં એટલે કઈ આવે 25 વત્તા 12 વત્તા 3 એટલે 25 ને 12 37 અને 3 કેટલા આવશે 40 અહીંયા લખવાના થશે એટલે એક કે તેથી વધુ એક કે તેથી વધુ જીરોનો સમાવેશ થતો નથી એટલે જીરોની આવૃત્તિ જે હોય એ આપણે ઓછા કરતા જઈશું હવે અહીંયા શું લખીશું બે કે તેથી વધુ હવે બે કે તેથી વધુ તો કોનો સમાવેશ ન થાય જીરો પણ ના આવે અને એક પણ ના આવે એટલે બંનેની આવૃત્તિ તમારે બાદ કરવાનું થશે એટલે 112 વત્તા અહીંયા જરૂર અહીંયા 25 જરૂર હશે એટલે 12 ને 3 કેટલી આવશે 15 આવશે તો અહીંયા આપણે 15 લખી દઈશું ત્યાર પછી આપણે આગળ વધીશું 3 કે તેથી વધુ હવે 3 કે તેથી વધુ એટલે 0 ની નહીં આવે 1 ની નહીં આવે અને 2 ની પણ ના આવે એટલે અહીંયા તમારે લખવાનું થશે અહીંયા 12 નીકળી જશે એટલે અહીંયા 3 આવશે એટલે આપણે
भगवान से कहीं बाहर निकली गया कहीं जन्म जो कहीं बंदर आया कहीं बंदर मत बाहर कर सो इलेक्ट्रॉन पची अहियाँ जो गमी आकृति आवशे ये तुम्हारे जीरो लखवानी थशे એટલે અહીંયા છેલ્લે આપણે ત્રણ આપી દઈશું કોઈ અંથી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ આવી રીતે શોધી શકાય આ આપણે અસતત આવૃત્તિ વિતરણ આપેલું હોય માત્ર તમને જળ કિંમત આપી હોય આવૃત્તિ આપી હોય થી ઓછા પ્રકારની અને થી વધુ પ્રકારની કેવી રીતે શોધી શકાય તે તમને અહીંયા સમજાવી દીધું હવે જો વર્ગો આપેલા હોય અને થી ઓછા પ્રકારનું અને થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ આપેલી હોય તો એને કેવી રીતે શોધી શકાશે તો એ પણ તમારે ધ્યાનમાં રાખજો હવે થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ લેવાની થાય આપણને સતત આવૃત્તિ વિતરણ એટલે કે વર્ગો આપેલા હોય તો વર્ગો આપેલા હોય ત્યાં તમારે ઉર્ધ્વ સીમા બિંદુ વધ સીમા બિંદુ શોધવા પડે અને એના આધારે એની જે કોઈ આવૃત્તિ હશે એ આવૃત્તિનો ક્રમશઃ થી ઓછા હોય તો જો અહીં આપણે આપી દઈએ કે આપેલ વર્ગની ઉર્ધ્વ સીમા બિંદુ એને સમાનતા બધી જ કિંમત કે વર્ગોની આવૃત્તિઓનો સરવાળો કરવામાં આવે એટલે માત્ર તમારે અહીંયા શું કરવાનું ઉર્ધ્વસીમા બિંદુ કે અર્ધસીમા બિંદુ શોધવાનું તો તમે થી ઓછા ને થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ વિતરણ શોધી શકો તો જો થી ઓછા પ્રકારનું હોય તો તમારે ઉર્ધ્વસીમા બિંદુ લેવાનો થશે અને થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ લેવાની હોય તો ત્યાં તમારે શું લેવાનું અર્ધસીમા બિંદુ કે તેથી વધુ થી વધુમાં શું લેવાનું થશે અર્ધસીમા બિંદુ કે તેથી વધુ વર્ગોની આવૃત્તિઓના સરવાળાને થી વધુ પ્રકારની સંચયી આવૃત્તિ વિતરણ તરીકે એ ઓળખવામાં આવે છે તો અહીંયાથી વધુ અને થી ઊંચા પ્રકારને આવી રીતે આપણે સંચય આવૃત્તિ તૈયાર કરીશું હવે એના આધારે અહીંયા એક આપણે ઉદાહરણ લઈશું તો એ તમને ખ્યાલ વધારે આવશે તો અહીંયા આપણે બુકનો એક ઉદાહરણ તમારી સમક્ષ આપણે લખીએ છીએ તમે બુકની અંદર જોઈ શકશો જો અહીંયા વર્ગો આપેલા છે અને બાજુમાં વ્યક્તિની સંખ્યા અને સીધી જ આવૃત્તિ પર લખી દઉં છું જેને આપણે FI તરીકે લઈશું પહેલો વર્ગ છે વિદ્યાર્થી નંબર 25 થી 30 30 થી 35 35 થી 40 40 થી 45 45 થી 50 50 થી 55 અને 55 થી 60 હવે એમની આવૃત્તિ આપી છે પહેલામાં 30 છે બીજા વર્ગમાં 80 છે 100 છે 50 છે 80 છે અહીંયા 150 છે પછી 80 છે 30 80 100 50 150 સંચયી આવૃત્તિ બરોબર ધ્યાનમાં રાખજો કેવી રીતે શોધાય છે તે હવે અહીંયા આપણે વર્ગોનો ઉપયોગ કર્યો અગાઉના દાખલાની અંદર આપણે અસતત આવૃત્તિ વિતરણ અને કેવી રીતે શોધાય એની આપણે વાત કરેલી હવે આની ગણતરી કેવી રીતે કરીશું જોઈ લો તો અહીંયા વર્ગો કેવા છે જોઈ લો પહેલા 25 થી 30 30 થી 35 આ પ્રકારના વર્ગો આપેલા છે અગાઉ પણ આપણે કીધેલું જે તે વર્ગની ઉર્ધ્વસીમા અને એના પછીના વર્ગની અર્ધસીમા બંને વચ્ચે જો સાતત્ય જળવાયતું હોય તો આવા વર્ગોને નિવારક વર્ગો તરીકે ઓળખવામાં આવે છે અને નિવારક વર્ગો હોય તો પછી એને અનિવારક બનાવવાની જરૂર નથી એટલે અહીંયા ઉર્ધ્વસીમા બિંદુ કે અર્ધસીમા બિંદુ શોધવાની જરૂર નથી એટલે તમારે ધ્યાનમાં રાખવાનું અહીંયા પહેલો જે વર્ગ આપેલું છે તે ઊંચા પ્રકારનું લેવાનું થશે એટલે તમારે અહીંયા ધ્યાનમાં રાખજો અહીંયા ઉર્ધ્વસીમા બિંદુ કે તેથી ઓછી એવી આપણે લખીશું અહીંયાથી ઓછામાં શું ધ્યાનમાં રાખવામાં આવશે ઉર્ધ્વસીમા બિંદુ લેવામાં આવશે અહીંયા અને અહીંયા આપણે અર્ધસીમા બિંદુ લઈશું ધ્યાનમાં રાખજો હવે
गणतरी जे थाय छे बरोबर केवी रीते थाय छे તે જોઈ લો। હવે અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું કે જ્યારે પણ થી ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ વિતરણ લેતા હોય એમાં પહેલો વર્ગ જે આપેલો છે એ પહેલા વર્ગની જે અધસીમા છે એ તમારે લખવાની થશે। તો પહેલા વર્ગની અધસીમા કઈ થશે 25। અહીંયા 25 થી ઓછી આપણે લખવાની થશે। તો 25 થી ઓછી સંચયી આવૃત્તિ કેટલી થશે 25 થી ઓછી કોઈ નથી એટલે આપણે 0 લખી દઈશું। દરેક દાખલામાં ધ્યાનમાં રાખજો જો અધસીમા બિંદુ અને ઉપસીમા બિંદુ લખવાનું થાય અહીં આપણે નિવારક કરવો છે કે આપણે અધસીમા ઉપસીમા બિંદુ આપવું નથી પણ જો આ લખવાનું થાય તો દરેક દાખલામાં જે તે વર્ગની અધસીમા કે અધસીમા બિંદુ પહેલા લખવાનું થશે આ પહેલા વર્ગનો અને એની હંમેશા સંચયી આવૃત્તિ 0 લખીશું। હવે દરેક વર્ગની પછી ઉપસીમા જ આપણે લખીશું 30 થી ઓછી સંચયી આવૃત્તિ। પહેલા કોલમની અંદર પહેલા વર્ગની અંદર બે લખવાના થશે અધસીમા લખવાની થશે અને ઉર્ધ્વસીમા પણ લખવાની થશે। જો અધસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ હોય તો બંને લખવાના થશે અધસીમા બિંદુ એનાથી ઓછી તો આપણે 0 લઈ લઈશું અને જે ઉર્ધ્વસીમા છે હવે એની જે આવૃત્તિ આપણી હોય એ તમારે લખવાની થશે કે આપણે કેટલી લખી દઈશું 30 લખી દઈશું। પહેલા બાબતમાં તમારે જો ધ્યાન રાખવાનું છે અને જો આ લખતા આવડી જાય તો પછી દાખલાઓ સરળતાથી આપણે ગણી શકીશું એટલે એમાં કોઈ પ્રશ્ન આવશે નહીં। ચલો ખબર પડી ગઈ વાત તો ચલો હવે આપણે શું લઈશું દરેક વર્ગના ઉર્ધ્વસીમા એટલે અમે લખીશું 35 થી ઓછી 35 કે તેથી ઓછી એટલે અહીંયા 30 અને 80 બંનેનો સરવાળો થશે। અહીંયા માત્ર પ્રેક્ટિકલ રીતે સમજાવું છું દર વખતે લખવાની પછી જરૂર રહેશે નહીં જેમ જેમ આગળ વધતા જઈશું એમ એનો સરવાળો કરતા જઈશું એટલે 30 અને 80 સરવાળો થશે 110। હવે ત્યાર પછીનો વર્ગ આવશે 35 થી 40 અને એની ઉર્ધ્વસીમા 40 કે તેથી ઓછી તો હવે તમારે શું કરવાનું 30 + 80 + 100 ખબર પડી ગઈ વાત એટલે આપણે સરવાળો 30 110 અને 100 એટલે 210 આપણે લખી શકીશું। ત્યાર પછી આપણે 45 થી ઓછી હવે એમાં કેટલા ઉમેરવાના થશે વિદ્યાર્થી મિત્રો 50 ઉમેરીશું 210 માં 50 ઉમેરશો તો 260 આવશે। ત્યાર પછી 50 કે તેથી ઓછી એમાં કેટલા ઉમેરવાના થશે 150 ઉમેરશો એટલે 310 એટલે કેટલા આવશે 410 આવશે। હવે આવશે 55 કે તેથી ઓછી એમાં કેટલા ઉમેરશો 80 ઉમેરો કેટલા આવશે 490 અને છેલ્લે આવશે 60 કે તેથી ઓછી એમાં કેટલા ઉમેરશો 10 સરવાળો થશે આપણો 500 ટોટલ સરવાળો અને સંચયી આવૃત્તિનો સરવાળો એ 500 થવો જોઈએ। ફરી એક વખતે ઝડપથી જે તે વર્ગો આપેલા હોય સતત આવૃત્તિ વિતરણ આપેલી હોય અધસીમા બિંદુ કે ઉર્ધ્વસીમા બિંદુ શોધવાનું મહત્વ શોધી લઈશું જો નથી શોધવાનું તો અહીંયા જે દાખલો આપ્યો છે એનો જ આપણે ઉપયોગ કરીશું। પણ જે પહેલો વર્ગ છે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો તમે આ જ ભૂલ કરો છો અતિ ઓછા પ્રકારની સંચયી આવૃત્તિ વિતરણમાં પહેલો વર્ગ હોય એની બંને સીમાઓ લઈ લેવી પડે જો અધસીમા બિંદુ હોય તો અધસીમા બિંદુ ઉર્ધ્વસીમા હોય તો ઉર્ધ્વસીમા બિંદુ અહીંયા તમને બતાવેલું છે એવી રીતે તમારે જવાનું થશે એટલે 25 થી ઓછી કોઈ સંચયી આવૃત્તિ નથી તો આપણે 0 લખી દઈશું હંમેશા 0 જ આવે અધસીમા બિંદુ હોય તો પણ 0 અધસીમા હોય તો પણ 0 પછી તે જ વર્ગની ઉર્ધ્વસીમા લઈ લેવાની 30 થી ઓછી 30 કે તેથી ઓછી તો એની જે આવૃત્તિ છે એનો 30 લખી લઈશું પછી દરેકના ઉર્ધ્વસીમા તો 35 થી ઓછી 30 + 80 110 40 30 + 80 + 100 210 45 કે તેથી ઓછી 30 + 80 + 100 + 50 260 50 કે તેથી ઓછી 30 + 80 + 100 + 50 + 150 410 55 કે તેથી ઓછી 80 ઉમેરો 490 અને 60 કે તેથી ઓછી 10 ઉમેરો એટલે 500 અહીંયા ટોટલ સરવાળો 500 અને સંચયી આવૃત્તિનો સરવાળો 500 થતો હશે તો તમારી ગણતરી સાચી। તો આવી રીતે થી ઓછા પ્રકારનો સંચયી આવૃત્તિ વિતરણ આપણે શોધીશું।
હવે આપણે શોધવાનું થશે કે વધુ પ્રકારનું સંચયી અનુભૂતિ વિતરણ તો કેવી રીતે શોધાય જુઓ. હવે અહીંયા આપણે શું લખ્યું છે કે વધુ પ્રકારની સંચયી અનુભૂતિ વિતરણ ત્યાં લખવાનું થશે અધસીમા બિંદુ. અધસીમા અને અધસીમા બિંદુ આપી હોય તો અધસીમા બિંદુ તો આપણે ત્યાં લખીશું 25 કિલોથી વધુ. ધ્યાન રાખજો 25 કિલોથી વધુ એનો મતલબ એવો થાય છે કે પહેલો વર્ગની આ 25 થી માંડી અને બધી જ આવૃત્તિઓનો સરવાળો. આમાં આપણે લીધેલું કે ચપટા ક્રમમાં જવાનું કે વધુ પ્રકારમાં શું થશે ઉત્તરતા ક્રમમાં આવશે. અગાઉની જે સંચયી આવૃત્તિઓ છે એ આવૃત્તિઓ છે તે ક્રમશઃ બાદ થતી જશે. એટલે તેનામાં હું લખું છું 30 80 100 50 150 150 80 10 ટોટલી કેટલી આવશે 500 લખાઈ દેવાની. હવે દર વખતે આ બધું લખવું જરૂરી નથી, જેમ જેમ પ્રેક્ટિસ થશે એમ તમને ખબર પડી જશે. એટલે સીધા 500 લખો તો પણ ચાલે. ચલો હવે દરેકમાં શું લઈએ છીએ આપણે અધસીમા. હવે કેટલા લખવાના થશે 30 30 કે તેથી વધુ. 30 કે તેથી વધુ કે છે એનો મતલબ કે 25 ની આવશે નહીં, 25 થી 30 માં ના આવે. એટલે 30 આપણે બાદ કરી લઈશું એટલે 500 માંથી 30 બાદ કરો કેટલા આવશે 470 આવશે. તો 470 લખીશું. હવે કેટલા આવશે 35 કે તેથી વધુ. 35 કે તેથી વધુ માં કેટલા બાદ કરવાના થશે 80 બાદ કરવાના થશે એટલે આવશે 390. ત્યાર પછી આવશે કેટલા આવશે ઉર્વશી અધસીમા 40 કે તેથી વધુ. હવે 40 ની કઈ આવશે 100 બાદ કરો એટલે કેટલા આવશે 290 આવશે. તો 290 આપણે બતાવી દઈશું. ત્યાર પછી આવશે 45 કે તેથી વધુ. 45 કે તેથી વધુ તો અહીંયા કેટલા બાદ કરશો 50 બાદ કરો 240 આવશે. ત્યાર પછી 50 કે તેથી વધુ. 50 કે તેથી વધુ કેટલા બાદ કરવાના 150 બાદ કરશો એટલે કેટલા આવશે 90 આવશે. 90 આપણે બાદ કરીશું. હવે આવશે 55 કે તેથી વધુ. હવે 55 ની કેટલી બાદ કરશો 80 તમે બાદ કરશો એટલે 10 આવે. અને ત્યાર પછી 60 કે તેથી વધુ 10 બાદ કરો એટલે છેવટે એ તમારે અહીંયા 0 લખવાનું થશે. એટલે 60 કે તેથી વધુ એટલે 0 અહીંયા છેલ્લે 0 આવશે. ક્રમશઃ જે બી અવલોકનો એ બાદ થતા જશે. જે બી અગાઉની સંચયી આવૃત્તિઓ એટલે જે આવૃત્તિઓ આપેલી છે એ ક્રમશઃ બાદ થશે. એટલે આવી રીતે કે વધુ પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણ તૈયાર કરીશું. ફરીથી વખતે જુઓ કે વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ લેવાનું હોય તો અધસીમાનો આપણે ઉપયોગ કરીશું કે અધસીમા બિંદુનો ઉપયોગ કરીશું. પહેલો જે વર્ગ આપેલો હોય એની અધસીમા બિંદુ હોય તો અધસીમા, ઉધ્વસીમા બિંદુ હોય તો ઉધ્વસીમા બિંદુ, એની અધસીમા 25 કે તેથી વધુ એટલે તમામે તમામ આવૃત્તિઓનો સરવાળો કરી દઈશું. એટલે કેટલો છે 500 તો 500 લખી દઈશું. પછી બીજો વર્ગ 30 થી 35 તો એની અધસીમા કેટલી 30 તો 30 કે તેથી વધુ કેશ 30 કે તેથી વધુ એનો મતલબ કે 25 થી 30 માં આવતા જે કોઈ અવલોકનો છે આપણે બાદ કર્યા. કેટલા બાદ કર્યા 30 તો 500 માંથી 30 ઓછા કરશો એટલે 470. પછી 80 બાદ કરશો 390. આગળ વધશો 100 બાદ કરશો 290. આગળ વધશો 50 બાદ કરશો 240. આગળ વધશો 150 બાદ કરશો 90. આગળ વધશો 80 બાદ કરશો 10 અને 10 બાદ કરશો એટલે છેવટે 10 આવશે. એટલે 60 કે તેથી વધુ એ છેલ્લી અધસીમા આવશે. તો આવી રીતે આપણે જે થી વધુ અને થી ઊંચા પ્રકારના સંચયી આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કરીશું. હવે આપણે સ્વાધ્યાયમાં વિદ્યાર્થીઓ લઈશું. નેક્સ્ટ લેક્ચરમાં ધન્યવાદ.